વિપુલભાઈને માર મારવાથી પંદર કલાકમાં ઓક્સિજનનો બાટલો પણ બદલવો પડે એને જે બોટલ ચડાવવામાં આવી છે એ બોટલ પણ બદલવી પડે સાથે ડોક્ટર જોઈએ પણ જ્યારે વિપુલભાઈ ને અહીંયા લાવવામાં આવ્યા હતા એમ્બ્યુલન્સમાં કોઈ સાથે સાથે નહોતું ફક્ત એમની સાથે અશોકભાઈ હતા આ વિપુલભાઈનો ફોટો છે અને વિપુલભાઈનો છોકરો છે જે આજે વિપુલભાઈ મૂકીને જતા રહ્યા છે પણ એમને ન્યાયની ખૂબ જ જરૂર છે સળિયાથી માર્યા એવા ભટકા મારીને આ પહાડાભાઈ લાવી આવ્યા બધું તો સદા બીજું કોઈ તંત્ર એક્શન અહીં લેતું હોય તો ભાઈ આ તંત્રને આપણી સરકાર આ માનવા એ નહીં માનવા અને તાપી જિલ્લાનું છેવાડાનું ગામ કલકવા કલકવાના ભગતફુડિયામાં ગયા પંદર દિવસ પહેલાં એક એવી ઘટના બની છે કે જે હજુ સુધી લોકો સમક્ષ આવી નથી અને ઘરના લોકોને એવું શક છે એમના ત્યાં એક મૃત્યુ થયું છે ભાઈનું મૃત્યુ થયું છે ભાઈનું મૃત્યુ પાછળ કોઈક રહસ્ય છુપાયેલું છે એ રહસ્ય શું છે એ બાબત માટે એ લોકો મારો સંપર્ક જીએ દેશી ન્યૂઝનો સંપર્ક કરી અને એમને કહ્યું કે અમારે અમારી જે વેદના છે અમારી સાથે જે ઘટના બની છે એ અમારે લોકો સમક્ષ રજૂઆત કરવી છે અને લોકોને ખ્યાલ આવે કે આદિવાસી વિસ્તારમાંથી જે લોકોને કામ ઉપર લઈ જતા હોય છે બોટના કામ ઉપર લઈ જવામાં આવતા છે ખારવા બોટ જે કહે છે માછીમારનો ધંધો ચાલતો હોય છે અને માછીમાર કરવા માટે આદિવાસી વિસ્તારના ગરીબ મજૂર લોકોને લઈ જવા માટે માછીમાર લોકો લઈ જાય છે પણ આજે જે કિસ્સો છે એમાં જે મજૂરને લઈ જવામાં આવ્યો છે એમના ભાઈ આપણી સાથે છે તો એમને પૂછીએ કે શું ઘટના થઈ હતી અને એમની સાથે શું વાત છે એ વાત આપણે કરીએ તમારું નામ સાહેબ પિયુષભાઈ પિયુષભાઈ તમારા ભાઈ સાથે જે ઘટના થઈ એમાં તમને શું લાગે છે તમે જે આક્ષેપો લગાવો છો એ કઈ રીતના છે આ લોકો સારી રીતના લઈ ગયા પછી એ લોકો લઈ જાય ભાગી જવાની પ્રયત્ન કરી પછી એ લોકો ત્યાં માર મારીને જારમાં બાંધીને ચાર પાંચ દિવસ સુધી પાણી ખાવાનું કંઈ બી આપ્યું નથી આ સાથે ગયેલા બાતાડ મોવા તાલુકા બાતાડ ગામનો વતની એ ભાઈ સાથે કામ કરતો છે એ માણસે રૂબરૂ જોયું છે જોઈશ પોલીસ તંત્ર કોઈ અમે ગયા છતાં પણ કોઈ વસ્તુ સ્વીકારવા તૈયાર નથી લઈ ક્યારે ગયા તમારા ભાઈ તમારા ઘરે લઈ આવ્યા છીએ એવું તમને કોઈ જણાવ્યું ઓગણત્રીસ તારીખે એ લોકો ફોન આવ્યો કે ભાઈ તમારા ભાઈ ની તબિયત બગડેલી છે અમે લઈને આવતા છે એટલે વેન્ટિલેટર વાળું દવાખાનું તમે તપાસ કરી મૂકો કે એને વેન્ટિલેટર પર મૂકવા પડશે પછી એ લોકો લઈને આવ્યા અમે કીધું કે ભાઈ અમે બારડોલી કઈ સુરત નહીં આવી કે બિહાર તો અમે લઈને આવો તમને ફોન કોને કર્યો કે વેન્ટિલેટર વાળું દવાખાનું જોઈશે એ માસી નવસારી ઇટાળવાના એના મિસિસ ને ફોન કર્યો નામ શું નામ હું આપણે નવસારી વાળા જે રેખાબેન નહીં એટલે જેને તમને રેખાબેન તો એમના પત્ની છે હા એના જે ટંડેલ લોકો જે આ બોટના માલિક ખરા ને સિકંદર એ લોકો કંટેક આ એના જે એજન્ટો ખરા ને એ લોકો પાછળ અમારો નંબર લીધો કે ભાઈ એના ઘરના માણસોનો નંબર આપો કે આ માણસની આવી તબિયત છે તો આને લઈને અમે આવતા છે એટલે અમે કીધું કે ભાઈ ક્યાં લઈ જવા માંગ્યો અમને પૂછે કે નવસારી કે પછી સુરત અમે કીધું ભાઈ અમારે જાણીતો ઇલાકો વ્યારા લઈને આવો એટલે એ લોકો વિયારા એ કે બાર વાગે આવી એટલે એ લોકો માણસ કે ચાર વાગે લઈને આવ્યા પછી કે જીવતો હશે એટલે હવે જીવતો એટલે સારવાર માટે તો અમારે સુરત ખસેડવું સિવિલ સાઈન લઈ લીધી સિવિલ હોસ્પિટલ માં કોણે સાઈન લીધી તમારી પાસે ડોક્ટર જ્યારે એમ્બ્યુલન્સ માં આવ્યા તમારા ભાઈને લાવ્યા એમ્બ્યુલન્સ માં ઓખા થી લાવવામાં આવ્યા ત્યારે ડોક્ટર લોકોએ શું કીધું તમને કે જીવતો હશે એમ જીવતો છે એમ કીધું એટલે જીવતો છે બાના અમાર પર અહીં સાઈન કરી દેવો ને સારવાર આપવા માટે એટલે અમે સાઈન આપડે આપણે જીવતો માણસની સાઈન આપવી પડે ને સારવાર કરવા માટે એટલે સાઈન કરી લીધી ને આઠ મિનિટ થઈ ચાર ને ત્રીસે એ માણસે સાઈન કરાવી લીધી પછી એ લોકો ચાર ને આડત્રીસ મિનિટ થઈ એટલે કહે કે આમાં સ્ટેજ ઘટી ગયા તારા સગા સંબંધી આવેલા છે કે મોકો આવેલા છે પછી એ લોકો કહી દીધું આઠ મિનિટમાં કે પતી ગયું પતી ગયું

પછી એ લોકો કે અમે કીધું કે અમે પત્રકાર ને બોલાવી લઈએ કે આ છે લોકો સિવિલ હોસ્પિટલ વ્યારા સરકારી સિવિલ હોસ્પિટલ વ્યારા જે પણ ડોક્ટર ત્યારે ડ્યુટી પર હશે એમને કોઈ પણ ભોગે કે કોઈ પણ રીતે કઈક વસ્તુ કરીને એમને એમ જ કહેવામાં આવ્યું છે કે જીવતો છે

એમના કેસને ને દબાઈ દેવા કારણ કે આદિવાસી વિસ્તાર છે આદિવાસી વિસ્તારના લોકો ગરીબ છે એટલા સમજુ હોતા નથી એટલે એ વિસ્તારના લોકોને ઉલ્લુ બનાવી અને એમ કહી છે છે કે જીવતો હું ટ્રીટમેન્ટ કરું છું અને પછી મૃત ઘોષિત કરી દેવામાં આવે છે પણ જે ભાઈ ઓખાથી એમના ભાઈને લઈને અહીંયા આવ્યા છે એ વ્યક્તિ આપણી સાથે છે એ શું કહે છે એ પણ આપણે સાંભળીએ તમારું નામ અશોકભાઈ અશોકભાઈ તમે ઓખાથી લઈને આવેલા પેલા ભાઈને નામ શું હતું એ ભાઈનું જે મરી ગયા ભાઈનું નામ શું એનું નામ નિપુલ વિપુલભાઈ ને તમે લઈ ને આવેલા તમે વિપુલભાઈ ને કેવી રીતે એ ભાઈ નો માં આવ્યો ને આ કામ પર આવ્યો ભાઈ તમે કાના કાના છો તમે કીધું હું કલાક નું એમ મને કીધું ને મને વાવાઝોડું બહુ છે તો હોવા દેવું એને ચાર પાંચ ગોદરી બી આપી મેં હારી તો ખુવડાયો બી પછી રાતના એને હું એ જાતો હતો એ અમે પેલા ઠંડ માં કરી મારેલો છે એટલે જતો હતો ક્યાં જતો હતો રેલવે સ્ટેશન

તમે ના પાડી કે એવું તેવું કંઈ એને મારવાથી કોઈ ફાયદો નથી ઘરે મોકલી આપો એને ઘરે મોકલી આપે સારું એને કામ નહીં બને એ સાબ મેં કીધું સાહેબ હા પછી શું થયું પછી માર મારી મરી ગયો પછી મને કે કે અહીંયા આ દ્વારકા એને દવાખાને લઈ ગયા તામનું પૂછ્યું ડૉક્ટરે કે ભાઈ એને શું થયું મારસી સાહેબ એટલું બોલાય એ આ પોપડીને દિમાગ ખરાબ થઈ ગયું એવું બોલાયું હા એ મારી ભૂલ છે પણ એને મારી મારી મારે હું જાણું છું ને મારી પાસે સમજી લીધી આથી કાથી દ્વારકા દ્વારકા હા પણ ડોક્ટર લોકો ડોક્ટર હા હું સહી લીધી કે ભાઈ લોક એમ કે સિકંદર ની સહી છે હા સિકંદર બોટમાં તમે કામ કરતા છો અને સિકંદર સેટ છે હા સિકંદર સેટ છે પછી પછી કઈ ને મને કે એમ્બ્યુલન્સ કરી આપ કે રસ્તામાં કોઈ રોકે નહીં

તમને કોઈ ને તમે બોલતા એવું તો નથી એટલે મતલબ માં નામ શું કીધું પેલા મરીનાર ભાઈ નું વિપુલભાઈ વિપુલભાઈ ને માર મારવાથી મરી ગયો છે એ નથી બરાબર તમે જોવા

એ માણસ અમારે એને પહેલા બી વોર્નિંગ આપી કે ભાઈ આ માણસ ને તો અમારે લઈ જવાનું નથી તો એ સાથે અંદર ખાને એ લોકો બેસાડી ગયા તમારી જાણ બાર જ એ લોકો લઈ ગયેલા પછી એ લોકોનો નો ફોન ડાયરેક્ટ છવ્વીસ તારીખે લઈ ગયા ને ઓગણત્રીસ તારીખે હાજર ફોન આવ્યો કે ભાઈ તમારા ભાઈ ની તબિયત બગડેલી છે ટાઈમે તપાસ કરી કે કઈ ગયા છે તમારા ભાઈ પણ એના પર કોઈ ફોન નંબર કોઈ કોન્ટેક્ટ જ નહીં મળે આપણે કોન્ટેક્ટ કઈ રીતે કરીએ ને હિતેશભાઈ નો કોન્ટેક્ટ કરીએ કે મારો બી ફોન બગડેલો છે હવે આપડે કોન્ટેક્ટ કોને કરું ઉપાથી ડોક્ટર વિયારા વાળો એમ કે તમને આવો ફોન આવેલો તો તમારે ઉખા કે આપડે સુરત કે બારડોલી કે નવસારી પહોંચી જવું જોઈએ માણસ જીવતા તો અમારે પણ મરેલી હાલત માં જ આવે એ માણસ તમે ઓખા જાવ તો બી થોડું તમારું કેવું છે કે તમારા ભાઈ ને વિપુલભાઈ ને અહીંયા મરેલી હાલતમાં જ એ લોકો એમ્બ્યુલન્સ માં લાવેલા હતા

એવું છે કે તમારા ભાઈ ને ન્યાય નથી મળ્યો નથી મળ્યા તો સરકાર શ્રી ને અને તંત્ર ને શું કેવા માંગો તંત્ર ને કે અમને આ ન્યાય મળવો જોઈએ કે આવું કોઈ હવે આ માણસ મરી ગયું કાલે ઉઠીને બીજું માણસ એવું ગરીબ માણસ કોઈ જાય કામે

ત્યારે એમના માથાના ભાગે તો તો મોઢા ઉપર છાતીના તૂટી ગઈ હતી અને આ બધી જ વસ્તુ એમણે રજૂઆત કરી છે છતાં પણ મૂકબધીર બધીર બેસીને પોલીસ વાળા પણ તમાશો જોઈ છે ડોક્ટર પણ કઈક લાલચર છે ખોટું બોલે છે અને મરેલા માણસને જીવતો કરી દીધો અને જીવતાને પાછો મૃત્યુ ઘોષિત કરી દીધો છે અને ઢોરની જેમ માર મારે છે અને પછી જ્યારે મૃત્યુ પામે છે ત્યારે ફેંકી દેવામાં આવે છે અને પછી કહેવામાં આવે છે કે તમારા મૃત્યુના ક્રિયાક્રમ માટે હું પચીસ હજાર રૂપિયા આપું છું એવું પણ બોટના માલિક દ્વારા કહેવામાં આવ્યું છે પણ એ પૈસા સ્વીકાર્યા નથી કારણ કે એમને કંઈક ને કંઈક અંશે લાગે છે કે આમાં મારા ભાઈ સાથે અન્યાય થયો છે અને ન્યાય નથી મળ્યો હું છું સન ઓફ આદિવાસી જીએ દેશી ન્યૂઝ